ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇનમાં નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. તે મુજબ વળતર ચૂકવવા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે. મોરબી જિલ્લાના માળિયા, મિયાણા અને હળવદ તાલુકાના ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇનો માટે રાઇટ ઓફ વેના સંદર્ભમાં વળતરની ચૂકવણી માટે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી. જે મુજબ વળતર ચૂકવવા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. આ બાબતે વાત કરીએ તો 765 કેવી ડીસી લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇન બાંધકામ માટે હુકમ થયેલ છે, ત્યારે તારીખ 14/6/2024 રોજ ડાયરેક્ટર ટ્રાન્સ એફ નંબર 34/2016 ટ્રાન્સપાર્ટ 4 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ પાવર શ્રમ શક્તિ ભવન નવી દિલ્હી દ્વારા ટ્રાન્સમિશન માટે રાઇટ ઓફ વેના સંદર્ભમાં વળતરની ચૂકવણી માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેથી ખેડૂતોએ રજૂઆત કરી છે કે આ નવી ગાઈડલાઇનને ધ્યાને રાખી સુધારા કરી નવો હુકમ કરવામાં આવે. આ અંગેની સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટર પાસે રહેલી હોય. સમાનતાના ધોરણે અગાઉની સ્ટર લાઇન પાવર લાકડિયા વડોદરા લાઇન મુજબ ગણતરી કરીને વળતર નક્કી કરવામાં આવે તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી. અમે માળિયા તાલુકો હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો આવેલા છીએ. અમારે ખેતરમાંથી 765 કેવી ડબલ લાઇન નીકળી રહી છે, એમાં કલેક્ટર સાહેબે હુકમ કરેલ છે. એ હુકમ અમને મંજૂર નથી, કારણ કે એ જૂના ધારાધોરણ અને નિયમ મુજબ હુકમ થયેલ છે. 14/6/2024 કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઇન બહાર પાડેલ છે. આ 2024 નવી ગાઈડલાઇન બહાર પાડેલ છે અને એને ધ્યાનમાં રાખીને નવો હુકમ કરવામાં આવે તેવી અમારી ખેડૂતોની વિનંતી છે. અને બીજું એ પણ છે કે અગાઉ 2021 લાઇન નીકળેલ છે, તે લાઇનમાં જે વળતર ચૂકવું છે એ વળતરને ધ્યાનમાં રાખી એ વળતરની ગણતરી કરીને એ મુજબ વળતર આપવામાં અમને આવે એવી અમારી નમ્ર અરજ કલેક્ટર સાહેબને કરવા આવેલા છીએ. અમારું ગામ, મારું પોતાનું ગામ વેજલપર છે. મારું નામ નંદલાલ જેઠાલાલ કૈલા, વેજલપર, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. નીતિન કૈલા, વેજલપર. કલેક્ટર સાહેબે જે જૂનો હુકમ કરેલો છે એના અંતર્ગત જંત્રી કિંમત મુજબ અમને વળતર મળે એવું છે. જે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ એ મુજબ અમને અંદાજે 33 રૂપિયા જંત્રી હોય 2011 તો એના ડબલ 66 અને 10% પ્લસ કરો તો 72 પ્રમાણે વળતર મળે. જ્યારે નવી કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ એના અંદર 25% તારના હતા, એની જગ્યાએ 30% કર્યા છે નવામાં, એટલે 5% એ વધારો મળે. એ સિવાય થાંભલાના માપમાં 1 ચોરસ મીટર 1 ફૂટનું ફરતી બાજુનું 1 મીટરનું ફરતી બાજુ વધારો કરેલો છે, જેથી 1 ચોરસ મીટર તમને દરેક બાજુ 1 મીટરનો વધારો મળે. એ સિવાય 200% એમાં પણ વેલ્યુએશનનો ઇન્ક્રીમેન્ટ કરેલું છે કેન્દ્ર સરકારની ગાઈડલાઇનમાં. તો એ જોતાં ઘણો લગભગ 30-40% વધારો થઈ જાય. અંદાજે 70,000-60,000 થાંભલાના મળે છે જૂના હુકમ મુજબ. નવા હુકમ મુજબ એ વધી જાય. તારના જે છે એના અંદર જાજો વધારો થાય, 5-10% વધારો થાય. નીતિનભાઈ, અને બીજી એક ખાસ વાત છે, અમારા ખેડૂતની ફક્ત એક જ માંગણી છે. એ માંગણી એ છે કે સરકાર, કંપની અને કલેક્ટર સાહેબ અમને ખાલી એક વસ્તુનો જવાબ આપે કે આ લાઇન અમારા ખેતરમાંથી પાસ થાય તો એના અંદર કંપની કમાશે, કંપનીને નફો મળશે, અને એ સિવાય ગવર્મેન્ટને જે જગ્યાએ પાવર જશે ત્યાં વિકાસ થશે. પણ અમારા ખેડૂતના ખેતીની જમીનમાંથી લાઇન જાય તો એમાં અમને શું ફાયદો, આનો અમને પ્રશ્નનો જવાબ આપો. અને નો જવાબ આપો, અમને કોઈ ફાયદો ના હોય તો એનું પૂરતું વળતર આપો. મોરબી તાલુકો તેમજ હળવદ અને ધાંગધ્રાના અમુક ગામ જે અસરગ્રસ્ત ખેડૂતો છે કે જે ખાવડા અમદાવાદ 765 કેવીની લાઇન દરેકના ખેતરમાંથી જે નીકળે છે અને ખેતરની જે ડિવેલ્યુએશન કરી નાખે છે એના અનુસંધાનમાં આજથી 2017 સાલમાં ફેર માર્કેટ વેલ્યુ કરી અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરે જે આદેશ આપેલો એના અનુસંધાનમાં અમે રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રી પાસે ગયેલા. કલેક્ટરશ્રીએ આજથી 7 દિવસ પહેલાં અમને જે હુકમ આપી દીધો એ હુકમની અંદર એને જંત્રી ભાવને ધ્યાનમાં રાખી અને અમને હુકમ કર્યો છે. પરંતુ અમારી દલીલ એવી છે કે આજથી 5 વર્ષ પહેલાં જે પ્રતિ ચોરસ મીટર 1,003 રૂપિયા નક્કી કરેલા એ બી જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરે જ નક્કી કરેલા હતા અને ત્યારે પણ એને ફેર માર્કેટ વેલ્યુ ગણી અને અમને ચુકાદો આપેલ હતો અને બધાને ચૂકવણું કરેલ પણ છે. એના અનુસંધાનમાં આજે અમે કલેક્ટર સાહેબ પાસે સુધારા હુકમ માટે અહીંયા સૌ ખેડૂતો એકત્રિત થયા છીએ અને અમારી કેન્દ્ર સરકારનો પરિપત્ર આજથી 7 દિવસ પહેલાં જે દિવસે 14/6 કલેક્ટર સાહેબે હુકમ કર્યો એ જ રાત્રે અમારા હાથમાં
કેન્દ્ર સરકારનો પરિપત્ર આવ્યો, કેન્દ્ર સરકારે પણ કીધું છે કે સર્કલ રેટ પછી ગાઈડલાઇન્સ અને જંત્રી એના કરતાં જો ફેર માર્કેટ વેલ્યુ વધારે હોય તો ફેર માર્કેટ વેલ્યુને ગણતરીમાં લેવાની રહેશે અને એના માટે કલેક્ટરશ્રી અને ઉર્જામંત્રીને તમામ સત્તાઓ છે. જો રાજ્ય સરકાર ધ્યાનમાં ન આપે તો કલેક્ટર સાહેબે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન પ્રમાણે વર્તવાનું રહેશે એવો પણ પરિપત્રમાં ઉલ્લેખ છે. એટલે હવે અમારી લડત શરૂ થાય છે. અહીંયાથી અમે કદાચ ગાંધીનગર જવું પડે તો ત્યાં જશું અને નહીંતર અમે જંતર મંતર રોડ ઉપર પણ છેવટ સુધી આ આંદોલન કરશું અને આ પ્રમાણે અમારી માગણી છે.